સંખેડા તાલુકામાં દિન પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણને લઈને સંખેડા વેપારી મંડળ અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત મીટિંગનું આયોજન સંખેડા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. સંખેડા તાલુકામાં દિન પ્રતિદિન વધતા જતા કોરોનાના વાયરસના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સંખેડા વેપારી મંડળ અને સંખેડા ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત મીટિંગનું આયોજન સંખેડા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત મીટિંગ નીતિનભાઈ શાહ, પ્રકાશભાઈ વસાવા સહિતના તમામ લોકો તેમજ સંખેડા વેપારી મંડળ સહિત નાના મોટા વેપાર કરતા દુકાનદારો, લારી પથારાવાળાઓ, હોટલ સંચાલકો સહિતના મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સંખેડામાં વધતા જતા કોરોનાના વાયરસના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે તેમજ લોકોની આરોગ્યલક્ષી સુરક્ષા જળવાય તે માટે તારીખ 23/4 થી 30/4/2021 સુધી બપોરના 2 વાગ્યાથી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યારે અમારે બીજો રાઉન્ડ કોવિડ ટેસ્ટનો ચાલુ થયો છે વેપારીઓનો. હવે એમાં જે વેપારી માન લો કે પોઝિટિવ આવે છે તો એના ઘરમાં સમજો કે અલગ વ્યવસ્થા નથી તો એના ઘરમાં એ રહે, વેપાર ધંધો બંધ રાખે, દુકાન બંધ રાખે, પણ ઘરમાં રહે તો ઘરમાં એના બીજા જે અન્ય સભ્યો છે એને સંક્રમણ થવાની ભીતિ રહેલી છે. તો અમારી મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને સરપંચ સાહેબને એક રિક્વેસ્ટ છે કે વિનંતી છે કે સંખેડા ખાતે એક અલગ કોવિડ સેન્ટર ઊભું કરે અને જેમાં જે આની અંદર જે સંક્રમિત થયેલા હોય એમના માટે અલગ વ્યવસ્થા ઊભી થાય એવી અમારી માંગણી છે.